નમસ્કાર મિત્રો, આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેઈલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર. આજે 8 નવેમ્બર 2019 ડેઈલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ. તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી તો સબસ્ક્રાઈબ કરો, અને સાથે જ બાજુમાં જે બેલનું આઇકન છે તેને ટચ કરો જેથી કરીને અમે કોઈ પણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળી રહે. અને સાથે જ મિત્રો, વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો. તો ચાલો મિત્રો શરૂ કરીએ 8 નવેમ્બર 2019 ડેઈલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો. પ્રશ્ન 1. હાલમાં જ ADB એ ચેન્નઈ કન્યાકુમારી ઔદ્યોગિક કોરિડોર માટે કેટલા મિલિયન ડોલરનું કર્જ આપવાની જાહેરાત કરી? તો આ ઔદ્યોગિક કોરિડોર માટે ADB 451 મિલિયન ડોલરનું કર્જ આપશે. ADBનું પૂરું નામ છે એશિયન ડેવલપમેન્ટ બેંક. તેની સ્થાપના 1966 અને મુખ્ય મથક મનાલીમાં આવેલું છે. તમિલનાડુ, રાજધાની ચેન્નઈ, મુખ્યમંત્રી ઈ કે પલાનીસ્વામી, રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત, વિધાનસભાની બેઠકો 234, લોકસભાની બેઠકો 39, રાજ્યસભાની બેઠકો 18 અને સ્થાપના વર્ષ છે 26 જાન્યુઆરી 1950. પ્રશ્ન 2. હાલમાં જ કયા સ્થળે રાષ્ટ્રીય જનજાતીય મહોત્સવ આયોજિત કરવામાં આવ્યો? તો આ મહોત્સવ આયોજિત કરવામાં આવ્યો હતો દિલ્હીમાં. દિલ્હી, રાજધાની નવી દિલ્હી, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, રાજ્યપાલ અનિલ બૈજલ, વિધાનસભાની બેઠકો 70, લોકસભાની બેઠકો 7 અને રાજ્યસભાની બેઠકો 3. પ્રશ્ન 3. હાલમાં જ કયો દેશ RCEP સમજૂતીથી બહાર થયો? તો તે દેશ છે ભારત. ભારત, પાટનગર નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો. પ્રશ્ન 4. હાલમાં જ કયા રાજ્યની સરકારે બેરોજગાર યુવાનો માટે રોજગાર હેલ્પલાઇન સેવાની શરૂઆત કરી? તો તે રાજ્ય સરકાર છે પંજાબ રાજ્ય સરકાર. પંજાબ, રાજધાની ચંડીગઢ, મુખ્યમંત્રી અમરિંદરસિંહ, રાજ્યપાલ VP સિંહ બદનોર, વિધાનસભાની બેઠકો 117, લોકસભાની બેઠકો 13, રાજ્યસભાની બેઠકો 7 અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1966. પ્રશ્ન 5. હાલમાં જ ભારત રશિયા આંતર સરકારી આયોગની સહ અધ્યક્ષતા કોણે કરી? તો તે કરી છે રાજનાથ સિંહ. રશિયા, પાટનગર મોસ્કો, રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચરણ છે રશિયન રૂબલ. ભારત, પાટનગર નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો. પ્રશ્ન 6. દેવધર ટ્રોફી 2019 કોણે જીતી? તો તે જીતી છે ઇન્ડિયા BTA. દેવધર ટ્રોફી ક્રિકેટ સાથે સંકળાયેલી ટ્રોફી છે જેમાં વર્ષ 2019 ઇન્ડિયા બી ટીમ વિજેતા બની છે. પ્રશ્ન 7. હાલમાં જ કયા શિક્ષણ સંસ્થાને ભારતની પ્રથમ સ્ટેન્ડિંગ વ્હીલચેર બનાવી? તો તે છે IIT મદ્રાસ. તમિલનાડુ, રાજધાની ચેન્નઈ, મુખ્યમંત્રી ઈ કે પલાનીસ્વામી, રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત, વિધાનસભાની બેઠકો 234, લોકસભાની બેઠકો 39, રાજ્યસભાની બેઠકો 18 અને સ્થાપના વર્ષ છે 26 જાન્યુઆરી 1950. પ્રશ્ન 8. હાલમાં જ RBIએ કઈ બેંકને 5 કરોડ રૂપિયાનો દંડ કર્યો? તો તે બેંક છે મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક. RBIનું પૂરું નામ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. સ્થાપના 1 એપ્રિલ 1935. મુખ્યમથક મુંબઈમાં છે. ગવર્નર છે શક્તિકાંત દાસ. ગુજરાત, રાજધાની ગાંધીનગર, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, વિધાનસભાની બેઠકો 182, લોકસભાની બેઠકો 26, રાજ્યસભાની બેઠકો 11 અને સ્થાપના વર્ષ છે 1 મે 1960. પ્રશ્ન 9.
નાસાના ક્યાયાને 42 વર્ષોની યાત્રા પછી નવેમ્બર 2019માં સૂર્યની પરિધિ સુધી પહોંચવાનો રેકોર્ડ બનાવ્યો, તો તે યાન છે વોયેજર 2. આ યાનને 1977માં લોન્ચ કરવામાં આવ્યું હતું. નાસાનું પૂરું નામ છે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન. સ્થાપના 1958માં, મુખ્યમથક વોશિંગ્ટન DCમાં અને હાલમાં અધ્યક્ષ છે જીમ રિડેનસ્ટાઇન. પ્રશ્ન 10. હાલમાં ચીને કયા દેશના પ્રથમ રિમોટ સેન્સિંગ ઉપગ્રહનું પ્રક્ષેપણ કર્યું? તો તે દેશ છે સુદાન. ચીન, પાટનગર બીજિંગ, રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને ચરણ છે હેરબિન. પ્રશ્ન 11. હાલમાં જ કયા ખેલાડીએ દોહામાં આયોજિત 14મી એશિયાઈ શૂટિંગ સ્પર્ધામાં 10 મીટર એર પિસ્ટલ ગેમમાં સુવર્ણ ચંદ્રક જીતી? તો તે છે મનુ ભાકર. આ સ્પર્ધામાં મનુ ભાકરે ભારતને પ્રથમ સુવર્ણ ચંદ્રક જીતાડ્યો છે. મનુ ભાકરનો ફાઇનલમાં સ્કોર 244.3 થયો હતો. પ્રશ્ન 12. 2020માં ફિફા અંડર 17 મહિલા વિશ્વકપ કયા દેશમાં આયોજિત થશે? તો તે આયોજિત થશે ભારત દેશમાં. ભારત પાટનગર નવી દિલ્હી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો. પ્રશ્ન 13. હાલમાં જ જાહેર ATP રેન્કિંગમાં કોણ મોખરે રહ્યું? મોખરે રહ્યા છે રાફેલ નડાલ. પ્રશ્ન 14. હાલમાં જ IT પહેલ અતિથિની શરૂઆત કોણે કરી? આ શરૂઆત કરી છે નિર્મલા સીતારમણ, કેન્દ્રીય નાણામંત્રી શ્રી નિર્મલા સીતારમણ. પ્રશ્ન 15. હાલમાં જ ફિક્કીના કયા પૂર્વ અધ્યક્ષ મોદી એન્ટરપ્રાઇઝના પ્રમુખ બન્યા? તો તે છે KK મોદી. KK મોદી 2002-2006 સુધી વાણિજ્ય અને ઉદ્યોગના એશિયા પ્રશાંત ક્ષેત્રના સંઘના અધ્યક્ષ રહી ચૂક્યા છે. થેન્ક્સ ફોર વોચિંગ મિત્રો. વિડીયોઝને લાઇક અને શેર કરો, તેમજ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો. આગળના વિડીયો જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોની લિંક્સ આપેલી છે, ત્યાં જઈને તમે આગળનો વિડીયો જોઈ શકો છો. તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડો દેખાઈ રહી છે તે વિન્ડોને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.